हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेयर करीश दही वड़ा नी रेसिपी। रांधन छट पर वड़ा बनावी ने रेडी करी लईए अने सितरा सातम पर ठंडा ठंडा दही साथे, चटनीओ साथे अने चाट मसाला साथे दही वड़ा सर्व करिए तो केवी मजा पड़ी जशे। तो चलो दही वड़ाना वड़ा केवी रीते बनावा तेनी रेसिपी जोई लईए। आवी ज नवी नवी रेसिपीओ जोवा माटे अनन्या होम किचन ने जो सब्सक्राइब ना करी होय तो चोक्कसथी सब्सक्राइब करजो। जो तमने मारी रेसिपी गमे तो रेसिपी ने लाइक करजो, शेयर करजो, साथे बेल आइकन चोक्कस दबावजो जेथी मारा नवा नवा विडियोना नोटिफिकेशन तमने तरत मळे। दही वड़ाना वड़ा बनावा माटे आपणे अहींया 1 कप जेटली अड़दनी दाळ लीधी छे। मैं नानी साइजनी अड़दनी दाळनो उपयोग कर्यो छे। दाळने आपणे सरस रीते क्लीन करी लीधी छे। हवे आपणे तेने एक बाउलनी अंदर एड करी दईए, साथे तेनी अंदर आपणे पाणी एड करी दईए अने तेने पलळवा माटे मूकी दईए। मिनिमम 5-6 कलाकनो समय लागशे अने आपणी दाळ सरસ રીતે પલળી જશે। હવે 5-6 કલાક થઈ ગયા છે, તમે જુઓ આપણી દાળ સરસ રીતે ફૂલી ગઈ છે। તેને આપણે 2-3 વાર પાણીથી ધોઈ લઈએ અને પછી તેને ક્રશ કરી લઈએ। દાળને આપણે મિક્સરમાં ક્રશ કરીશું। થોડી થોડી દાળ એડ કરી દો, ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દો અને 2-3 ચમચી જેટલું પાણી એડ કરીને આપણે દાળને સરસ રીતે આ રીતનું સ્મૂથ પેસ્ટ થાય એવી ક્રશ કરી લઈશું। હવે આપણે દાળને સરસ રીતે ફેટી લઈશું। હાથની મદદથી યા તો ચમચીની મદદથી તમે તેને ફેટી લો। ટેસ્ટ પ્રમાણે તેમાં મીઠું અને 1/2 ચમચી જેટલો જીરા પાવડર એડ કરી દઈશું જેથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ફરીથી આપણે દાળને સરસ રીતે ફેટી લઈશું। તમે જો આ રીતનું આપણું બેટર રેડી થયેલું હોવું જોઈએ। હવે દહીંવાળાનું બેટર આપણું રેડી થઈ ગયું છે તો ચલો તેલ ગરમ કરી લઈએ અને તેને ફ્રાય કરી લઈએ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, ધીરે ધીરે આપણે બધા વડાને સરસ રીતે ફ્રાય કરી લેવાનો છે। આ દહીંવાળાનું બેટર ખૂબ જ ચીકણું હોવાથી જો તમને તળતી વખતે તકલીફ પડે તો પાણીવાળો હાથ કરી લેજો અને આ રીતે તેની અંદર એડ કરતા જજો। આ રીતે આપણા બધા વડા સરસ રીતે ફ્રાય થઈ જશે। તો તમે જુઓ એકદમ સ્લો ફ્લેમ પર આપણા બધા વડા સરસ રીતે ફ્રાય થઈ જાય, પછી આપણે તેને થાળીની અંદર અલગ મૂકી દઈએ। બધા દહીંવાળાના વડા આપણા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। હું તમને કટ કરીને બતાવું તો તમે જુઓ એકદમ સ્પંજી અને પોચા પોચા આપણા વડા રેડી થયા છે। આ વડાને આપણે રાંધણ છટને દિવસે ફ્રાય કરીને રેડી કરી લેવાના અને બીજે દિવસે શીતળા સાતમને દિવસે આપણે તેને સર્વ કરીશું। તો લો, આપણા દહીંવાળાના વડા તો આપણા બધા રેડી કરી લીધા છે। હવે આપણને જરૂર પડશે દહીંની। જો તમારે ઘરના ઘરે દહીં બનાવવું હોય તો મેં મારી ચેનલ પર દહીંની રેસીપી મૂકી છે, તે રેસીપી પણ તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો। મારું ઘરનું બનાવેલું દહીં તો રેડી છે। આ દહીંને હું સરસ રીતે વલોણાની મદદથી મિક્સ કરી લઈશ જેથી તે સરસ એવું લીસું થઈ જશે। તો તમે જુઓ દહીં સરસ રીતે લીસું થઈ ગયું। હવે આપણે તેની અંદર ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું। મેં 2 ટેબલસ્પૂન જેટલા ખાંડનો ઉપયોગ કર્યો છે। ખાંડને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ। દહીંને ઠંડુ કરવા માટે આપણે ફ્રીજમાં મૂકી દઈએ। આપણું દહીં ઠંડુ થાય ત્યાં સુધી આપણે વડાને પાણીની અંદર એડ કરી દઈએ। એક બાઉલની અંદર પાણી લઈ લો, તેની અંદર આપણે જેટલા વડાનો યુઝ કરવો હોય તેટલા વડા એડ કરી દો। 5 મિનિટ તેને એમનેમ રહેવા દો। 5 મિનિટ પછી જોશો તો વડા બધા સરસ રીતે ફૂલી જશે। બધા વડા સરસ રીતે ફૂલી ગયા પછી આપણે તેને દબાવી લઈશું જેથી વધારાનું પાણી નીકળી જશે। હવે આપણે બધા વડાને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈએ। તેની ઉપર આપણે ઠંડુ ઠંડુ દહીં એડ કરી દઈએ, સાથે ખજૂર આમલીની ચટણી અને કોથમીર પુદીનાની ચટણી સાથે તેને સર્વ કરીએ। હવે આપણે તેને ટેસ્ટમાં વધારો લાવવા તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ। તો લો, સિતરા સાતમ માટે એકદમ ટેસ્ટી અને ઠંડા ઠંડા રૂ જેવા પોચા એવા આપણા દહીં વડા રેડી છે। ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે। અને ન્યાઝ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો। રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, સાથે બેલ આઇકન ચોક્કસ દબાવજો જેથી મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે। ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે।